હેલો ગુજરાતી મિત્રો, ટેક ગુજરાતી એસબીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. તો હું તમને આજે તમારા મોબાઈલમાં જે પાછળનું ફિંગરપ્રિન્ટ સેન્સર છે તેની એક યુનિક એવી ટ્રીક વિશે વાત કરવા જઈ રહ્યો છું, જે શાયદ તમારામાંથી ઘણા બધા લોકો નથી જાણતા. જે તમે બધા આ ફિંગરપ્રિન્ટનો યુઝ સિર્ફ તમારી સ્ક્રીનનો લોક ખોલવામાં યુઝ કરતા છો, પણ હું તમને જે આજે યુનિક ટ્રીક વિશે વાત કરીશ, જે શાયદ તમે આજ સુધી જોઈ પણ નહીં હોય અને તમને ખબર પણ નહીં હોય. જે મિત્રો, જો તમે પણ આ ફાઇનલી આ સ્ક્રીન લોક જોવા માગતા હો કે આ તમારા પાછળની જે ફિંગરપ્રિન્ટ સેન્સર છે તેનું કયું કયું કામ છે, તે હું તમને આજ નવા માહિતી સાથે બતાવીશ. તો ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં મિત્રો, જો તમે હજી સુધી અહીં અમારા વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દો, સાથે લાલ કલરના બટન ઉપર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી દો. તમારે નીચે જવાનું છે, નીચે જઈને તમારે અહીં તમારા ગામનું નામ લખવાનું છે, જેમ હું તમને બતાવી દઉં તે રીતે તમારા ગામનું નામ લખવાનું. જેમ કે રાજકોટના હો તો રાજકોટ લખીને તમારે અહીં સેન્ડ કરી દેવાનું છે, કંઈક આ રીતે. બસ મિત્રો, આટલું કરવાનું છે. તો ચલો, કેવી રીતે તે બધું કામ કરે છે તે હું તમને વિડીયોમાં બતાવી દઉં કે તે તમારા મોબાઈલનું જે ફિંગરપ્રિન્ટ છે તે કેટલી કેટલી ટ્રીક યુઝ કરે છે અને કયા સેટિંગ કરવાના છે. તો ચલો મિત્રો, હું તમને બતાવી દઉં. તો મિત્રો, તમે જ્યારે પણ ફિંગરપ્રિન્ટને ડબલ સિંગલ ટેપ કરશો, જ્યારે સ્ક્રીન ઓન હોય સિંગલ ટેપ કરશો, ત્યારે તમારે અહીં ફિંગરપ્રિન્ટને અડતાની સાથે જ અહીંથી તમારે રિસેન્ટ એપ્લિકેશન ખુલી જશે. જી હા, તમે કંઈક આ રીતનું જોઈ શકો છો કે રિસેન્ટ એપ્લિકેશન ખુલી જશે. જ્યારે તમે અહીંથી પાછું ડબલ ટેપ કરશો, પાછળ ફિંગરપ્રિન્ટને ડબલ ટેપ કરશો, એટલે તમે જે એપ્લિકેશન લોન્ચ કરી છે, જે તમારા મોબાઈલમાં છે, તમે જે ખોલવા માગો છો તે અહીંથી તે પણ ખોલી શકો છો. જેમ કે અહીંથી ડબલ ટેપ કરો એટલે તે એપ્લિકેશન પણ ઓપન થઈ જાય છે. કેવી રીતે, તો હું તમને બતાવી દઉં. તેના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેમની લિંક મેં તમને ઓલરેડી નીચે આપી દીધી છે. તો તમારે સૌ પ્રથમ તો અહીંથી ઇનેબલ ફિંગરપ્રિન્ટ ગાઇડલાઇન્સ છે તેને ઓન કરવાનું છે. જેમ આ રીતે ઓન કરી દેવાનું છે, અહીં સિંગલ ટેપ ઉપર ક્લિક કરીને તમે અહીંથી ગમે તે ટેપ અહીંથી લઈ શકો છો. જેમ કે રિસેન્ટ ટેપ મેં લખ્યું છે. તો પહેલું હતું ટેપમાં, હવે બીજું છે ડબલ ટેપ. જેમ અહીં તમે ડબલ ફિંગરપ્રિન્ટમાં ડબલ ટેપ કરશો એટલે જોઈ શકો છો મારું યુટ્યુબ ઓપન થઈ ગયું છે. જેમ મેં યુટ્યુબ ઓપન રાખ્યું હતું તે રીતે તમે જોઈ શકો છો. ડબલ ટેપમાં મેં યુટ્યુબ રાખ્યું હતું. તો અહીં તમારે જવાનું છે એપમાં, એપ ઉપર ક્લિક કરવાની છે અને અહીંથી તમારે કોઈ પણ એપ્લિકેશન અહીંથી ડબલ ટેપમાં તમે અહીંથી ઓપન કરી શકો. જ્યારે ફિંગરપ્રિન્ટ ઉપર ક્લિક કરશો ત્યારે ઓટોમેટિક તે ઓપન થઈ જશે. મેં અત્યારે ગેલેરી ચૂઝ કરી છે, તો હું અહીંથી પાછળથી ડબલ ટેપ કરીશ એટલે ગેલેરી ઓપન થઈ જશે. છે ને મિત્રો, કંઈક ગમાલની આ ટ્રીક. તો આવી રીતે તમે કરી શકો છો. તો આવી રીતે તમે અહીંથી ફિંગરપ્રિન્ટના અલગ અલગ ફાયદા ઉઠાવી શકો છો. તો મિત્રો, ઉમ્મીદ કરું છું તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો ને, તો એક લાઈક જરૂર કરી દો, સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવા દરરોજ નવા ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો જોવા મળતા રહે. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે.